કચ્છ જિલ્લાના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર અને પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ અર્જુનસિંહ જાડેજા તેમજ કારોબારી સભ્યો અને ટ્રક માલિકોના ટોળાએ હાજીપર નજીક આરચીએન કંપનીમાં મીઠું ભરવા જઈ રહેલ 6 ટ્રકોમાં તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડતા આરોપીઓ વિરૂદ્ધ નખત્રાણા પોલીસ મથકમાં કંપનીએ ફરિયાદ નોંધાવતા હડકંપ મચી જવા પામ્યો છે. આરચીએન કંપનીમાં એક્ઝિક્યુટીવ લાયઝન ઓફિસર તરીકે નોકરી કરતા રોહિત શંકરભાઈ જોશીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આ બનાવ હાજીપીર ફાટકથી દેશલ પર ગુંતલી જતા રોડ પર બન્યો હતો, જેમાં અર્જુનસિંહ, પ્રદ્યુમનસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા, દિલુભા સોઢા, વિરલસિંહ, ભાવેશ બાબાજી, બાબુ ભાદાણી, હિંમતસિંહ, હીરાલાલ ગરવા, હિતેશ ગઢવી, અલી સમા, ઇતરેશ હાજી જુસફ, રમઝાન સાટી સહિતના લોકોએ ભેગા મળી અંગત અદાવતમાં ટ્રકોની તોડફોડ કરી લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. આ બનાવ અંગે નખત્રાણા પોલીસે ધારાસભ્યના પુત્ર સહિતના ઇસમો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે નખત્રાણા નલિયા લખપત પશ્ચિમ વિભાગમાં જે ટ્રક ટ્રાન્સપોર્ટના પ્રમુખ તરીકે અર્જુનસિંહ જાડેજા છે એ મારો દીકરો છે અને એના ઉપર ખોટેખોટી ફરિયાદ કરવામાં આર્ચન કંપની દ્વારા આવી છે. એ ફરિયાદનું કારણ એક જ છે, પશ્ચિમ વિભાગ કચ્છમાં કાંઈ ધંધો છે નહીં. અત્યારે નિમકમાં ગાડી ચાલી રહી છે, નિકનાઇટનો ધંધો હતો એ કોટા ઘટી ગયા, કોઈ ધંધો નથી. બોક્સાઇટ, ચાઇનાગર, આપણે સિમેન્ટમાં તેવી રીતે જે બ્રમિંગ પ્લાનિંગ છે, બ્રમિંગમાં કોઈ નાનો ટ્રક માલિક લઈ ન શકે કારણ કે મોંઘી કિંમતના ટેન્કર હોય. એટલે અત્યારે નિમકમાં ગાડી ચાલે છે તો નિમકમાં ગાડી ચાલે છે એના સાથે કંપનીવાળા નવી ગાડી પોતાની 20 લઈ આવ્યા છે અને 100 લેવાના છે. તો એનામાં એસોસિએશન વાળાનો એનો વિરોધ હતો કે ભાઈ આપ જો કંપનીવાળા ગાડીઓ લેશો તો અમારે ક્યાં જવાનું, તો કંપનીવાળા ગાડીઓ ન ચલાવે, અમારી ગાડી જોઈએ એટલી અમારા પાસે છે અને જે ભાડું વ્યાજબી રીતે પોસાય, ડીઝલ, પેટ્રોલ, વીમા, ટેક્સ બધું આપ જાણી શકો છો અને સારી રીતે એનો માલ પહોંચાડે છે, છતાં એને કંપનીએ ગાડીઓ લઈ અને ચાલુ કરી એનામાં વિરોધ કરેલો છે તો એને ના પાડેલી. એના માટે એના માણસો કોઈ ભારતીય જે હોય એ એસોસિએશન કરીને ઓફિસ કરીને ગાડી રાખી અને કોઈ માણસો દ્વારા જે કાચબાજ તોડી અને ખોટે ખોટી એસોસિએશનના જવાબદાર વ્યક્તિ માટે ફરિયાદ લખાવી છે ને, તો એના માટે નખત્રાણા ડીવાયએસપી સાહેબ જાદવ સાહેબને પણ મેં રજૂઆત કરી છે. સાહેબ ખરી તપાસ થવી જોઈએ. આ રીતે જો ફરિયાદો થશે તો કોઈ સંસ્થામાં રહેશે નહીં અને અમારા પશ્ચિમ વિભાગમાં બીજો કોઈ ધંધો નથી. અત્યારે નોકરી નથી આપતા કંપનીવાળા, કોઈ દુષ્કાળમાં પણ એને સહયોગ નથી આપ્યો, તો અમારે કરવાનું શું? જો આ રીતે દાદાગીરી કરે અને કંપનીવાળા પોતાની ગાડીઓ અમારે થાને કંઈ હાલે નહીં તો ટ્રક માલિક ક્યાં જાય? તો આના માટે ખરી તપાસ થવી જોઈએ અને કાલે મિટિંગ છે જનરલ, એનામાં પણ અમારે આયોજન પત્ર આપવાનું છે કલેક્ટર સાહેબને અને આગળ જતા કાંઈ નહીં થાય તો ગાંધીજીના માર્ગે સરકારશ્રીમાં પણ અમે રજૂઆત કરવાના છીએ. તો આના માટે જોગે ન્યાય મળવો જોઈએ.